છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ બાદ 50 હેક્ટરથી વધુ જમીનમાં ખેતી નુકસાન તેમજ પશુ સહાય અને મકાન સહાયને લગતું સર્વે કેન્દ્રની લાઇન ડિપાર્ટમેન્ટ ટીમનું સર્વે કરવા દિલ્હીથી ખેતી તેમજ અન્ય વિભાગના અધિકારીઓ આવ્યા હતા. બોડેલી નસવાડી તાલુકાના ખેડૂતોના ખેતરમાં આ ટીમો પગપાળા ફરીને સર્વે કરવા પહોંચી હતી. આ ટીમ દિલ્હી જઈ સરકારને રિપોર્ટ કરશે, ત્યારબાદ સરકાર સહાય જાહેર કરશે તેમ જણાવ્યું છે. સર્વે કરતા ખેડૂતોને હવે સહાય મળશે તેવી આશા જાગી છે. મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર. દિલ્હી ખાતેથી જે ટીમ આવી હતી સર્વે માટે, તેમને બોડેલી તાલુકો, નસવાડી તાલુકો એમ આપણા જિલ્લાના બે તાલુકાનું સર્વે કર્યું છે. એમાં એ સર્વે કરીને રિપોર્ટ જે તે કૃષિ વિભાગને, જે તે લાઇન ડિપાર્ટમેન્ટને આપશે અને એને દ્વારા જે પણ સહાય પેકેજ જાહેર કરવાનું છે અથવા જે પણ કરશે એ સરકાર ઉપરથી નિર્ણય લેશે. આજે નસવાડી તાલુકાના જે અકોના ગામની મુલાકાત લીધી છે અને એવી રીતે જ બોડેલી તાલુકામાં આપણે બે ગામોની પણ મુલાકાત લીધી છે અને જે નુકસાની છે એ ખેતીની છે, પશુપાલનની છે, ઘર વખરી સામાનની છે, એ બધું જ વિગતો એ લોકોએ નોંધ કરીને ટીમે સર્વે કરવાની એમની રીતે સર્વે કરીને ગયા છે અને આગળની જે કાર્યવાહી જે ટીમ રિપોર્ટ આપશે એ પ્રમાણે કરવામાં આવશે. છોટાઉદેપુર જિલ્લામાં, હા, અહીંયા અંદાજે આપણા છોટાઉદેપુર જિલ્લામાં 51,000 થી 52,000 હેક્ટર જેટલું નુકસાન ઓવરઓલ જિલ્લાનું અમારી વિગતમાં આવેલું છે. કેન્દ્રીય આંતર મંત્રાલય ટીમ ગુજરાત રાજ્ય કે દોરે પર હૈ, જો કલ શામ કો સુરત મેં પહોંચી હતી. આજ જો હૈ દો ટીમ કે રૂપ મેં, એક ટીમ જો હૈ નવસારી જિલ્લે મેં ભ્રમણ કે લીએ ગઈ હૈ, દૂસરી ટીમ જો હૈ વો છોટાઉદેપુર ઓર નર્મદા જિલ્લે મેં ભ્રમણ પર હૈ. જો અભી તક બોડેલી બ્લોક કે અંદર જો હૈ કે ગાંવ મેં જો હૈ અસેસમેન્ટ કર રહી હૈ કે કિસ તરહ કા નુકસાન હુઆ હૈ, ઘરો કા કિસ તરહ કા નુકસાન હુઆ હૈ, વો અભી યે ટીમ જો હૈ ઉસકા આકલન કર રહી હૈ, જો અભી હમારા જારી હૈ. આગે નર્મદા જિલ્લે મેં અભી યે ટીમ જાયેગી ઓર ઉસકે બાદ મેં હમારી જો રિપોર્ટ હોગી વો સરકાર કો સોંપી જાયેગી.